બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય અને ફટાફટ બની જાય તેવો નવો નાસ્તો સૂતલી બોમ્બની રેસીપી આજે હું અહીંયા તમારી માટે લઈને આવે છું અહીંયા આ જુઓ તમે આ નાસ્તો જે છે ને એ બહારથી એકદમ ક્રિસ્પી છે એની લેયર બહારથી ક્રિસ્પી છે દેખાવમાં સૂતલી બોમ્બ જેવું છે અને અંદરથી તે એટલો જ સોફ્ટ બને છે કીટી પાર્ટી કે કોઈ પણ નાની મોટી પાર્ટી ઘરમાં હોય ત્યારે તમે તેને સ્ટાર્ટર તરીકે પણ બનાવી શકો છો બધાને ખૂબ જ અટ્રેક્ટ કરે એવી રેસીપી છે અને ખાવામાં પણ ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ જો આ રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો આજે આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા અગારોની હનીકોમ કઢાઈનો ઉપયોગ કર્યો છે જે લીડ સાથે આવે છે એકદમ હેવી મટીરિયલ છે તમે જોઈ શકો છો લીડ પણ એકદમ હેવી છે લીડ અને કઢાઈનું જે હેન્ડલ છે એ સ્ટેનલેસ સ્ટીલથી બનેલું છે અને રિવાઇટેડ હેન્ડલ છે એટલે એકદમ મજબૂત ક્વોલિટી સાથે આવે છે જે રીતે નોનસ્ટિક હાર્મફુલ હોય છે એ રીતે આ હનીકોમ કઢાઈ હાર્મફુલ નથી હોતી અને આનું કામ છે એ નોનસ્ટિક જેવું છે એટલે તમે જો કોઈ રેસીપી ચોટતી હોય તો આની અંદર બનાવશો તો કઢાઈમાં ચોટશે નહીં અને એકદમ હેલ્ધી રીતે તમે આની અંદર કૂકિંગ કરી શકો છો અગારોની આ રોયલ હનીકોમ કઢાઈ બે વર્ષની વોરંટી સાથે આવે છે અને આને જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો પહેલાં આ કઢાઈની અંદર હું નૂડલ્સને બોઇલ કરવા માટે મૂકું છું તો મેં પાણીને ગરમ કરવા માટે મૂક્યું છે લીડ મૂકીને મેં ગરમ કરવા માટે મૂક્યું હતું એટલું પાણી ફટાફટ ગરમ થઈ ગયું છે અને પાણી આ રીતે ગરમ થાય એટલે આપણે તેમાં નૂડલ્સને બોઇલ કરી લેવાનું છે નૂડલ્સને કટ કર્યા વગર જ બોઇલ કરીશું એટલે નૂડલ્સ આખાને આખા બોઇલ થશે અને આપણને સૂતલી બોમમાં તેને લપેટવાનું એકદમ ઇઝી થઈ જશે તો આ રીતે થોડાક છૂટા પાડી દઉં છું એટલે ફટાફટ તે કૂક થઈ જાય અહીંયા નૂડલ્સ ઓવર કૂક ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે એટલે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર મેં તેને ત્રણ મિનિટ માટે કૂક કર્યા છે અને આ રીતે નૂડલ્સ બફાઈ જાય એટલે આપણે તેને કાઢી લઈશું નૂડલ્સ મેં ચાયણીમાં કાઢ્યા અને ત્યારબાદ હું આ નૂડલ્સને ઠંડા પાણીમાં એડ કરી લઉં છું જેના લીધે તેનું ઓવર ત્યાં ત્યાંને ત્યાં સ્ટોપ થઈ જશે અને નૂડલ્સ એકબીજા સાથે ચોટશે પણ નહીં હવે આ નૂડલ્સનો જ્યારે આપણે ઉપયોગ કરવાનો હશે ત્યારે આપણે તેને પાણીમાંથી કાઢીશું ત્યાં સુધી તેને ચિલ્ડ વોટરમાં આપણે સાઈડ પર રાખી દઈએ હવે ફરીથી મેં આ હનીકોમ કોમ કઢાઈને ગરમ કરવા માટે મૂકી છે અને તેમાં આ રીતે એક ટેબલ સ્પૂન ઓઇલ ઉમેરી તેને ગરમ કરી આપણે તેમાં દોઢ કપ જેટલું પાણી ઉમેરીશું પાણી માપ સાથે જ લેવાનું છે તો દોઢ કપ પાણી ઉમેર્યા બાદ મેં તેમાં એક ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેર્યું સ્વાદ પ્રમાણે એક ચમચી મેં મીઠું એડ કર્યું છે અહીંયા બે લીલા મરચાં એકદમ ઝીણા સમારીને ઉમેર્યા છે અને ત્યારબાદ હું તેની અંદર લીલા ધાણા એડ કરી લઉં છું તો વન ફોર્થ કપ જેટલા મેં લીલા ધાણા એડ કર્યા આ બધું બરાબર મિક્સ કરી લીધું હવે આ પાણી જ્યારે તમે જોઈ શકો છો કે ઉકળવા લાગે છે ત્યારે ગેસને મીડિયમ ઉપર રાખી હું તેની અંદર પોણા કપ જેટલી સૂજી ઉમેરું છું તો જે માપ પ્રમાણે આપણે પાણી લીધું તેની અડધી સૂજી ઉમેરવાની છે જો તમે અહીંયા બે કપ પાણી લીધું હોય તો એક કપ સૂજી ઉમેરવાની મેં દોઢ કપ પાણી લીધું એટલે મેં પોણા કપ જેટલી સૂજી એડ કરી છે અને સારી રીતે મેં તેને મિક્સ કરી દીધું છે ધીરે ધીરે આ સૂજી જે છે એ પાણી બધું એબઝોર્બ કરશે અને એક ડો ફોર્મમાં આવી જશે તો અહીંયા જોઈ શકાય છે કે આ કઢાઈ એકદમ નોનસ્ટિક જેવું જ કામ કરી રહી છે આ કઢાઈને પરચેસ કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ગેસ બંધ કરી દેવાનો છે અને ઢાંકીને ત્રણ મિનિટ આપણે તેને સીજવા દઈશું ગરમ કઢાઈમાં તે એકદમ સરસ ત્રણ મિનિટમાં સીજી જશે આ ખાસ ધ્યાન રાખજો ગેસ ઓન ના હોય ગેસ બંધ કરીને જ તમારે તેને સીજવા રાખવાનું છે અને હવે સુજીના આ મિશ્રણની અંદર સો ગ્રામ જેટલું પનીર હું આ રીતે છીણ કરીને એડ કરી લઉં છું તો સુજીનું આ મિશ્રણ છે એ હજી પણ ગરમ છે અને તેમાં આપણે આ પનીરને સારી રીતે મિક્સ કરીશું એટલે પનીર પણ એકદમ સરસ તેમાં મિક્સ થઈ જશે અને ત્યારબાદ આ મિશ્રણને હું આ રીતે એક મોટા પરાતની અંદર કાઢી લઉં છું અને ચારે બાજુ હું આ રીતે તેને ફેલાવી દઈશ અને થોડીવાર માટે આપણે તેને ઠંડુ થવા દેવાનું છે તો સૂજીનો આ લોટ જે છે એ સારી રીતે ઠંડો થાય ત્યારબાદ આગળની પ્રોસેસ કરવાની છે ત્યાં સુધી અહીંયા આપણે એક ડીપ તૈયાર કરી લઈશું તો તેના માટે મેં એક ટેબલ સ્પૂન શેઝવાન ચટણી લીધી છે એક ટેબલ સ્પૂન રેડ ચીલી સોસ અને એક ટેબલ સ્પૂન મેં ટોમેટો કેચઅપ એડ કર્યું છે સાથે જ હું તેની અંદર આ રીતે બેથી ત્રણ ટેબલ સ્પૂન કોર્નફ્લોર એડ કરી લઉં છું કોર્નફ્લોરની જગ્યાએ તમે ચોખાના લોટનો ઉપયોગ પણ અહીંયા કરી શકશો ચોખાનો લોટ ન લેવો હોય તો તમે અહીંયા મેદો પણ લઈ શકો છો મેં કોર્નફ્લોરનો ઉપયોગ કર્યો છે અને ત્યારબાદ હું તેની અંદર થોડુંક પાણી એડ કરી લઉં છું પાણી સ્ટેપ બાય સ્ટેપ તમારે થોડુંક થોડુંક ઉમેરવાનું અને આ જે ડીપ છે આ જે પેસ્ટ છે એ બહુ પતલી ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રીતે પેસ્ટ તૈયાર થાય ત્યારબાદ અહીંયા આપણો જે સૂજીનો લોટ હતો એ પણ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે અને તેની અંદર મેં એક બાફેલું બટેકું આ રીતે છીણ કરીને એડ કરી લીધું છે હવે આપણે તેમાં મસાલા એડ કરીએ તો બટેકા જેટલું મેં અહીંયા મીઠું એડ કર્યું અને થોડીક રેડ ચીલી ફ્લેક્સ પણ ઉમેરી છે સૂજીમાં તો આપણે આ બંને ઉમેરેલા જ હતા હવે આ બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે તો બટેકાનો માવો છે એ સૂજીમાં એકદમ સરસ મિક્સ થઈ જાય એ રીતે તમારે બે મિનિટ માટે તેને મિક્સ કરવાનું અને ત્યારબાદ થોડુંક ઓઇલ તેમાં આ રીતે ઉમેરી અને ફરીથી આપણે તેને મિક્સ કરીશું તો એકદમ સરસ આ લોટને આપણે સ્મૂથ કરી લેવાનું છે તો અહીંયા જોઈ શકાય છે કે આ લોટ એકદમ સરસ મેં સ્મૂથ કરી લીધો છે અને હવે આપણે તેમાંથી ત્રણ ભાગ કરવાનો છે એક ભાગ આ રીતે હું લઈ લઉં છું અને પાટલી ઉપર હું તેનો એક રોલ બનાવું છું તો રોલ બનાવવા માટે પાટલી ઉપર પહેલાં આ રીતે થોડુંક ઓઇલ લગાવી લેવાનું અને ત્યારબાદ આ રોલને આપણે આ રીતે મોટો કરીશું તો જોઈ શકાય છે કે આ રોલ આ રીતે મેં મોટો કર્યો છે બહુ પતલો નથી કરવાનો કારણ કે આપણે આના પીસીસ કરવાના છે તો આ રીતે હું તેને કટ કરું છું તો બોમ જે રીતે લાંબો હોય એ સાઇઝનું આપણે તેને કટ કરવાનો છે આ વધારાનું છે એ હું બાકીના મિશ્રણમાં મિક્સ કરી દઈશ અને હવે આ રીતે આપણે તેને એક શેપ આપવાનો છે તો બંને સાઈડ તેની જે કિનારી છે એ આપણે આ રીતે થોડીક સ્મૂથ કરવાની છે બસ થોડુંક પ્રેસ કરીશું અને આ રીતે ફરીથી હાથમાં તેને રોલ કરીશું એટલે તે એકદમ સરસ સ્મૂથ થઈ જશે તો આ સુજીમાંથી મેં બધા જ રોલ્સ આ રીતે તૈયાર કરી લીધા છે અને જે નૂડલ્સ આપણે ઠંડા પાણીમાં રાખ્યા હતા તેને પણ મેં આ રીતે ચાયણા ઉપર કાઢી લીધા છે પાણી બધું મેં નિતારી લીધું છે અને હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો રોલને આપણે જે ડીપ તૈયાર કર્યું હતું તેમાં આ રીતે ડીપ કરવાનું છે અને ત્યારબાદ જે નૂડલ્સ છે એ નૂડલ્સ આપણે આ રીતે તેની ઉપર લપેટી લેવાના છે તો એકદમ સરસ સૂતલી બોમ્બ જેવો તેનો આકાર જે છે એ તૈયાર થશે સેમ આ રીતે જ આપણે બાકીના સૂતલી બોમ્બ પણ તૈયાર કરી લઈશું તો આ રીતે તમે પહેલાં નૂડલ્સને હાથમાં આ રીતે ખોલીને રાખી શકો છો અને ત્યારબાદ ડીપ કરેલો રોલ જે છે એ તમે હાથ પર મૂકી અને નૂડલ્સને તમે આ રીતે ફોલ્ડ કરી શકો છો તો બહુ જ સરસ આપણા આ સુતલી બોમ્બ આ રીતે તૈયાર થશે ફ્રેન્ડ્સ આ આઈડિયા પસંદ આવ્યો હોય તો કોમેન્ટ સેક્શનમાં યસ લખજો અને રેસીપી લૂકવાઈઝ તમને ગમી હોય તો કોમેન્ટ સેક્શનમાં યમી લખવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ અને તમારું નામ પણ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે અમને ખબર પડે મારા વ્યુવર્સ કોણ છે ક્યાંથી મારી ચેનલને જોતા રહે છે તો બધા સુતલી બોમ્બ મેં અહીંયા રેડી કરી લીધા છે અને કડાઈમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ ગયું એટલે આપણે આ સૂતલી બોમ તેમાં ફ્રાય કરીશું ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીને આપણે ફ્રાય કરવાનું છે આ સૂતલી બોમ અંદર સુધી ફ્રાય થાય અને બહારથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી બને ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે થોડીવાર પછી આપણે તેને તાવેતાની મદદથી થોડુંક ચલાવી લેવાનું છે અને શક્ય હોય તો તમે તેની સાઈડ પણ આ રીતે ચેન્જ કરી શકો છો બંને બાજુ અને બધી બાજુ એકદમ સરસ તે ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને ફ્રાય કરી લઈએ તો અહીંયા જોઈ શકાય છે કે સૂતલી બોમ્બ એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે ને એકદમ યમ્મી કોમેન્ટ સેક્શનમાં યમ્મી લખવાનું ભૂલતા નહીં ગરમા ગરમ જ આ સૂતલી બોમ્બને આપણે અહીંયા સર્વ કરવાનું છે ગરમા ગરમ ખાશું તો ખૂબ જ મજા આવશે બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હશે બાકીના સૂતલી બોમ્બ પણ હું કઢાઈમાં આ રીતે ઉમેરી લઉં છું અને તેને પણ હું મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરી લઉં છું તો અહીંયા જુઓ બાકીના સૂતલી બોમ પણ એકદમ સરસ ફ્રાય થઈ ગયા એકદમ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો ફ્રેન્ડ્સ કેવી લાગી આ સૂતલી બોમની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અહીંયા જોઈ શકાય છે એકદમ યમી યમી બન્યા છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ